જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી। સુતીસ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે। ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે। તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં। નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। જ્યોતિષ એક વિજ્ઞાનની પ્રલંબ યાત્રા દરમિયાન છેક ફેબ્રુઆરી 2017 થી કેટલા કુદરતી નૈસર્ગિક વાવાઝોડા આપણે જોયા। હું પેલી ટાળ તડકો અને વરસાદની વાત નથી કરતો, પણ હું વાત કરું છું કોવિડ-19ની, સાર્સની વાત કરું છું। 2020નું આખું વર્ષ, 2021નું આખું વર્ષ, 2022માં હજી આપણે આ શૂટિંગ કરી રહ્યા છીએ 4 ફેબ્રુઆરી 2022ના રોજ, અને હજુ આપણે આંતરિક રીતે ખૂબ જ ભયાવહ છીએ। વાત તો ગુરુની શાસોમાં, પણ ક્યાંક કોઈક જરૂરી વાત તમારા માટે કરી જાઉં કે જેનાથી તમે મોટિવેટ થાઓ, તમને મજા આવે, તમને લાગે કે ના અમે ખરેખર શારીરિક ભલે તંદુરસ્ત ન હોઈએ, પણ આ શોમાંથી અશોકભાઈ અને પંકજભાઈ એમના પ્રિય કેમેરામેન મિત્રો સાથે માનસિક તંદુરસ્તી અવશ્ય આપે છે। માનસિક તંદુરસ્તીના એક ભાગ રૂપે, પરિપાક રૂપે હું અશોકભાઈ આજે એક વસ્તુ તમને કહીએ છીએ કે 12 એપ્રિલે રાહુ બદલાશે, 13 એપ્રિલે ગુરુ બદલાશે, 28 એપ્રિલ પછી શનિ બદલાશે, અને એપ્રિલમાં 3 મેજર પ્લેનેટરી ચેન્જના કારણે એક વાત સુનિશ્ચિત છે કે તમારા ડરની અંદર જમીનથી આસમાન સુધીનો ફરક પડી જશે। તમારો ડર હવે ડર નહીં રહે, તમે કોઈ કારણોસર એપ્રિલ મહિના પછી, એટલે કે 2022ની વાત કરું છું, ઓછા ડરતા થઈ જશો અને લડતા થઈ જશો, એ વાત ચોક્કસ છે। આવો આ શોની અંદર અશોકભાઈ સાથે કોઈ અવનવી વાનગી સાથે તમને જ્ઞાનનો થાળ પીરસીએ અને જ્યોતિષ એક વિજ્ઞાનની સફરના આસમાનમાં મોટી પાંખો સાથે ઊંચી ઉડાન ભરીએ। પંકજભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી અને એની સાથે તમે ઈશારો પણ આપ્યો કે આજે આપણે શોમાં આપણે ગુરુના જે ગુજરાત બ્રહ્માની વાત કરીશું, અને દર્શક મિત્રો આપણે 2022ના વર્ષની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી હતી કે બ્રહ્માંડના મુખ્ય જે ગ્રહો છે રાહુ શનિ ગુરુ, અને એને લઈને જે આખા વર્ષ દરમિયાન જે જ્યારે જ્યારે ગોચર ભ્રમણ છે ત્યારે એને આપણે એને એની ચોક્કસપણે એની અસરોની ચોક્કસ વાત કરીશું, રાશિ એમાં રાશિઓની પણ વાત કરીશું, અને જે અલગ અલગ જે મુદ્દાઓ છે દેશના એની પર શું અસર પડે એની વાત કરીશું। તો દર્શક મિત્રો, 12 એપ્રિલ રાહુના એક ગોચર પછી આપણે 13 એપ્રિલ 2022ની વાત કરીએ કે જે ગુરુનું એક ગોચર છે, એ આપણે કુંભમાંથી મીન રાશિમાં ગુરુ પ્રવેશ છે, તો આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું અને પંકજભાઈ સાથે એની 5-6 એપિસોડ સુધી આપણે હજી વાત કરીશું કે એમાં રાશિઓ પર શું અસર છે, દેશના મુખ્ય મુદ્દાઓ પર શું અસર છે, અને ખૂબ જ અતિ મહત્વનો ગ્રહ એવો ગુરુ કે જેની પર લોકોએ મીટ મારીને બેઠા છે, તો આ ગુરુની અસર એની વાત કરીશું। પરંતુ પંકજભાઈ, એ પણ આપણે વાત કરીએ છીએ આ એક ગોચર ભ્રમણ છે ગુરુનું કુંભમાંથી મીનમાં, એની એક વિસ્તૃત ગુરુને લઈને ચર્ચા કરીએ કે એક ગુરુની એક જબરદસ્ત અસર છે વિશ્વાસ। તો ગુરુની વિશેષ વાતોની અંદર એક વાત ચોક્કસ કહીશ કે ગુરુ નામ એટલા માટે છે કારણ કે મોટો છે, ગુરુ નામ એટલા માટે છે મિત્રો કારણ કે સાચા અર્થમાં એ જ્ઞાન પ્રદાન કરનારો છે।
ગુરુ નામ એટલા માટે છે મિત્રો, કારણ કે વડીલ છે. ગુરુ નામ એટલા માટે છે કારણ કે તમને શિક્ષણ અને સંસ્કાર આપે છે. ગુરુ નામ એટલા માટે છે કે તમને તિમિરથી તેજ તરફ લઈ જાય છે. એટલે કે અશોકભાઈ, અંધકારથી જ્ઞાન તરફ લઈ જનારો કોઈ પ્રકાશ હોય તેનું નામ ગુરુ. હવે એ ગુરુગ્રહ કે જે શિક્ષણનો કારક છે, શિક્ષકનો કારક છે, સંસ્કારનો કારક છે, મોટાઈનો કારક છે, વર્પણનો કારક છે, જે કુબેર ભંડારી છે, જે જ્ઞાનનો ભંડાર છે, જ્યાં લઘુતા ગ્રંથિ નથી, જ્યાં ગુરુતા ગ્રંથિ છે, જ્યાં જ્ઞાનનું અભિમાન છે, જ્યાં જ્ઞાનનું ગૌરવ છે, જ્યાં જ્ઞાનની કોઈ સીમાઓ નથી, એવો જ્ઞાનનો અધિકારી અને આપણે બધા એ જ્ઞાનના ઉત્તરાધિકારી, એનો બાપનો બાપ કોણ? તે ગુરુ. તો ગોદા બેઠા શરૂ. ગુરુ ના કરે કોઈનું ગુરુ, અને જ્યાં હોય ગુરુ ત્યાં હોય બધું સારું સારું. તો આ ગુરુની કેટલીક અલભ્ય વાતો જેમ અશોકભાઈએ શરૂઆતમાં જ કીધું કે 13 એપ્રિલ 2022 ના રોજ ગુરુ કુંભ રાશિથી મીન રાશિની અંદર શરૂઆત કરશે. કુંભ રાશિ એની સમ રાશિ છે, શનિની રાશિ છે. ગુરુ અને શનિ બંને સમ ગ્રહો છે, ના તો એ શત્રુ છે ના મિત્રો છે. તટસ્થ સંબંધોની વાત કુંભ રાશિમાં ગુરુ સાથે કરેલી આપણે. હવે આ કુંભ રાશિમાંથી 13 એપ્રિલ 2022 ના રોજ ગુરુ કુંભ રાશિથી મીન રાશિમાં, એટલે કે પોતાની સ્વગૃહી રાશિની અંદર પ્રવેશ કરશે. પોતાનું ઘર હોય અશોકભાઈ કેવી મજા આવે. દરેક માણસ પોતાના ઘરની અંદર અનુકૂળ હોય, સાનુકૂળ હોય, કમ્ફર્ટ ઝોન હોય, મજા જ મજા હોય, કારણ કે પોતાનું ઘર. એટલે એને એ સ્વગૃહી રાશિ એટલે કે ગુરુ માટે મીન રાશિ એ પોતાનું સ્વગૃહ છે, એટલે ત્યાં એ સ્વગૃહી બને છે. અને જ્યારે કોઈ પણ ગ્રહ સ્વગૃહી બને ત્યારે એની તાકાત, એનો અંદાજ, એનો પાવર, એની શક્તિ, એનું સામર્થ્ય, એનું સામ્રાજ્ય, એનું રાજ્ય, એની જે રૂલિંગ પાવર કહેવામાં આવે છે, એનો જે મસલ પાવર ગણો કે જે સમજો, એ અનેકો નેક ગણો વધી જાય છે. એટલે આ ગુરુનો મસલ પાવર સમજો, એની શક્તિ, એની પાવર, એની એનર્જી, એની તાકાત, બધું જ એક સાથે સાગમ ટુ સામ ટુ મીન રાશિની અંદર તમને પોઝિટિવ ભાવ સ્વભાવ રૂપે જોવા મળશે 13 એપ્રિલ 2022 પછી. અને આ ગુરુ અશોકભાઈએ જેમ કીધું એમ છે કે 21 એપ્રિલ 2023 સુધી રહેશે, ઇફ આઈ એમ રાઈટ, બરોબર ને? તો એની કેટલીક ગમતી વાતો અને ક્યાંક ન ગમતી વાતો આ શોની અંદર તમારી સમક્ષ તમારા પ્રિય અંકર અશોકભાઈ, તમારા પ્રિય કેમેરામેન ભાવેશભાઈ, લાઇટમેન પ્રવીણભાઈ સાથે અને GTPL જેવી અદ્ભુત સંસ્થા સાથે સથવારે આપણે એને શેર કરીએ, એને વહેંચીએ અને જ્ઞાનનો પ્રકાશ ગુરુના સહારા સાથે સાથ સાથે પાથરીએ, ફેલાવીએ, એવી એક સુંદર મજાની ભાવના સાથે અશોકભાઈ સાથે આ શોમાં આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, ગુરુની જે આ વિશેષ એની ગોચર પ્રમાણની વાતો આપણે કરીશું, પરંતુ જેમ તમે કહ્યું કે આ હિન્દુ પંચાંગ પ્રમાણે એ 21/4/2023 સુધી એનું પરિગોચર પ્રમાણ ચાલશે, તો એ એ સમય સુધીમાં જે બાબતો બનશે અથવા તે સમયની બાબતો આપણે જોવી જોઈએ, તો રાજકીય રીતે જોઈએ દેશના મુદ્દામાં ખૂબ ઇલેક્શનો છે, યુપીના ખાસ 10 ફેબ્રુઆરીથી. તો પંકજભાઈ, એ રાજકીય બાબતો એ ખૂબ જ મહત્વની બની જાય છે, કારણ કે યુપી છે એ દેશનું મોટું એક હાર્ટ કહેવાય ઇલેક્શનની રાજકીય બાબતે, તો એના બી ઇલેક્શનો છે,
અને માર્ચ મહિના ખૂબ એના રિઝલ્ટ પણ છે. તો એ પછીની વાત કરીએ તો રાજકીય રીતે આ બાબતો કેવી રીતે આગળ ચાલશે અથવા તો એની શું અસર થશે? તો અશોકભાઈ, એક તો આપણે આ શોની અંદર એક મોટી સ્પષ્ટતા એ કરવી પડે કે આપણું રેકોર્ડિંગ થઈ રહ્યું છે 4 ફેબ્રુઆરી 2022 રોજ. એટલે આગાહી તમારે 4 ફેબ્રુઆરી 2022 કરવી પડે, કારણ કે શોનું જે ઓન એર છે એ તો લગભગ મહિનો દોઢ મહિનો લગભગ લાગે એવી એક મારી ધારણા છે. બરોબર છે? તો આપણે આવું ન કહીએ અને જ્યારે ઇલેક્શન પતી જાય, બધું હાર જીત થઈ જાય, પછી આપણો શો ધારો કે એ પછી આવે તો લોકોને એમ થાય કે આ તો યાર હવે સમજે આવે, છાપામાં 50 વખત આવી ગયું, ટીવી ઉપર 100 વખત આવી ગયું, ભારતની બધી અબજોની પબ્લિકને ખબર છે. પણ આજે 4 ફેબ્રુઆરી 2022 રોજ અહીંયા એક જાહેરનામું મૂકું છું કે યુપીના ઇલેક્શનની વાત કરું છું. યુપીના ઇલેક્શનની અંદર ભાજપનો જય જયકાર છે, અમલેશ માત્ર શંકા નથી. યોગીજી જીતે છે એમાં પણ કોઈ શંકા નથી, એમાં પણ લેશ માત્ર શંકા નથી. ભાજપ આવે છે એમાં પણ લેશ માત્ર શંકા નથી. અને ફરીથી યુપીમાં ભાજપનું રૂલિંગ આવે છે એમાં પણ કોઈ શંકા નથી. યોગીજી જરા ત્યાં જ છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ શોની અંદર એક વાત કરું કે પંજાબના ઇલેક્શનની અંદર ભાજપને માર પડવાની પૂરેપૂરી શક્યતા છે. નો ડાઉટ અમરિંદરસિંહના ગ્રહો થોડાક બળવાન છે, એટલે મને લાગે છે કે ધારો કે ભાજપની આપણે જેટલી સીટની ગણના મૂકી હોય એના કરતાં ડબલ થાય, કદાચ 5 હોય તો 10 થાય 10 હોય તો 20 થાય. બટ નોટ, આઈ મીન ટુ સે, બીજેપી વિલ નોટ બી એઝ અ રૂલિંગ પાર્ટી ઇન પંજાબ. આ આપણું બીજું પ્રિડિક્શન છે. ત્રીજી વસ્તુ, એપ્રિલ મે જૂનની પછી 3 મેજર પ્લેનેટ બદલાતા, એમાં ગુરુ પણ બદલાય છે. તો બાકીના બધા સ્ટેટ છે જેમ કે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, એમપી છે, જેએનકે છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, યુપીની વાત થઈ ગઈ, પંજાબની વાત થઈ ગઈ, ગુજરાતની વાત કરું છું, તો એની અંદર શું છે કે અચાનક જ અણધાર્યા કેટલાક ફેરફારો, અકલ્પ્ય ફેરફારો તમને દેખાશે. પણ આ બધાની અંદર એક વાત છે, ધારો કે મેં 7 સ્ટેટના નામ આપ્યા હોય તો એમાં 5 જગ્યાએ તો આપણું ભાજપ છે, એવું મારું રાજકારણનું એક કેલ્ક્યુલેશન, ગણતરી, સમીકરણ કહે છે, એવું મારું મન આ મીનના ગુરુ દરમિયાન બનનારી ઘટનાઓની એક ઘટનાના ભાગરૂપે આ હું તમને કહી રહ્યો છું. નો ડાઉટ જ્યારે યુપીના ઇલેક્શન થશે ત્યારે તો ગુરુ કુંભરાશિની અંદર હશે, પણ કુંભરાશિનો ગુરુ પણ યોગીજીને યુપીને બીજેપીની સરકારની ભેટ ધરશે એમાં લેશ માત્ર શંકા નથી. અને હા, મીન રાશિના ગુરુની અંદર બીજેપીની સરકાર દરેકે દરેક સ્ટેટની અંદર, કેન્દ્ર સ્થાને, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધુ હળવાશથી, મોકળાશથી, સાનુકૂળતા, અનુકૂળતા અને એક જબરજસ્ત પાવર સાથે ચાલશે અને બીજેપીનો જય જયકાર થશે એમાં મને જરા પણ શંકા નથી. આ વાત થઈ રાજકારણની. હવે કેટલીક અકારણ વાતો કરીએ જે હમણાં અશોકભાઈ તમારી સમક્ષ મૂકશે. બિલકુલ પંકજભાઈ, એ સાથે જે શેરબજાર અને આર્થિક બાબતોની વાત કરવી છે, ખાસ કરીને તો શરૂઆતના 2022ના વર્ષમાં આપણે વાત કરી હતી કે એપ્રિલ સુધી મેં શેરબજારની આપણે વાત કરી હતી, એ પછીની વાત છે. ગુરુ જ્યારે પર ગોચર ભ્રમણ કરશે તો દર્શક મિત્રોને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને એ લોકોને આતુરતા છે કે આ 13 એપ્રિલ 2022નો જે ગોચર ભ્રમણ મીન રાશિમાં, તો એ શેરબજાર ઉપર અને આર્થિક બાબતોમાં કેવું રહેશે? હમણાં જ આપણે બહાર બેઠા ત્યારે આપણે એક મિત્રે પૂછ્યું હતું કોઈ કે પંકજભાઈ શેરબજાર વિશે તમારું શું માનવું છે. હવે શેરબજાર ના આવડે તો ઝેર બજાર, ના આવડે તો કહેર બજાર, નહીં તો લીલા લહેર બજાર. બરોબર છે ને? આવડે એના માટે લીલા લહેર, બાકી બધા માટે ઝેર. તો આ શેરબજારની વાત તમને કરું કે ગુરુ એ પોતે અર્થતંત્રનો કારક છે, કુબેર ભંડારી છે, અને કોઈ પણ દેશ, દુનિયા, કોઈ સ્ટેટ, દરેકે દરેક જે જગ્યા કહી શકાય આ પૃથ્વી પરની, એમાં ગુરુનો એક રોલ, આર્થિક રોલ મહત્વનો બને છે. તો આર્થિક રોલના ભાગરૂપે ગુરુ જ્યારે પોતાની
રાશિની અંદર અશુભ પ્રવેશ કરતો હોય એટલે કે મીન રાશિમાં, મીન રાશિનું તમે ચિહ્ન છો, એમાં બે માછલીનું જોડકું બતાવેલું છે. એટલે વોટ એવર હેપન્સ તો ઇટ હેપન્સ ફોર ડબલ ટાઈમ, જોડકું બને. હું તો ઘણા લોકોને કહું છું કે ભાઈ મીન રાશિનો ચંદ્ર હોય એટલે કે ગુરુની રાશિનો ચંદ્ર હોય, મીન રાશિનો ગુરુ હોય. મીન રાશિ જ્યારે બળવાન બને ત્યારે કેટલીક સ્ત્રીઓને ટ્વિન્સ પણ આવતા હોય છે. એનો મતલબ શું કે ડબલ? તો શેરબજાર શું ડબલ? શેરબજારમાં જે લોકોને રસ હોય, ખાસ કરીને પ્રાથમિક રોકાણકારો છે, ઉપરાંત જે લોકો સટ્ટો પણ રમતા હોય છે, એ લોકો માટે એક શુભ સમાચાર ચોક્કસ છે કે આ ગુરુ તમને ક્યાંક ફાયદો આપશે. 13 એપ્રિલ 2022 પછી જે લોકોને ખરેખર સ્પેક્યુલેશનમાં રસ છે, અગર તો ઇન્વેસ્ટમેન્ટમાં પ્રાથમિક રસ છે, એ લોકો માટે આ ગુરુ ખૂબ જ સુખદાયી, ફળદાયી, લાભદાયી સાબિત થશે. કારણ કે સૂચનકા નિફ્ટી જે બી કહેતા હોય એમની ભાષાની અંદર, એ લોકોને બહુ જ રાહત થશે અને લોકો શેરબજારમાંથી કમાશે અને શેરબજાર રૂમઝૂમ 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 કરતું કરતું ટોપ પર પહોંચશે. એમાં ખાસ કરીને જો તમારી પાસે નાણાં હોય તો હું જે આલ્ફાબેટ અશોકભાઈ બોલું છું એ આલ્ફાબેટ એ અંગ્રેજીનો એ, એલ આઈ, બી યુ, જી એસ આર ટી, પી, આટલા આલ્ફાબેટની સ્ક્રિપ્ટમાં જે લોકો રોકાણ કરશે એ લોકોને અવશ્યપણે આ ગુરુની અંદર લાભ થશે, એમાં મને જરા પણ શંકા નથી. બીજું જે લોકો પાવરના શેરની અંદર નાણાં રોકશે, આર્થિક જે શેર છે, ફાઇનાન્સના, બેન્કિંગ છે, એની અંદર જો નાણાં રોકશે તો એ લોકોને ચોક્કસપણે લાભ થશે. મેં આ તમને કહ્યું કે ગુરુ ક્યાં અસર કરે છે, પાવરના શેરો પર કરે છે, ફાઇનાન્સના, બેન્કિંગના, તો એની અંદર તમને ઘણો બધો લાભ થશે. ક્યાંક સ્ટીલના શેરમાં પણ જે લોકોને રસ હોય એ લોકોને પણ ફાયદો કરશે. તો શેરબજારમાં બખા બખા છે, તમારે તમારી બુદ્ધિપૂર્વક રમવું જોઈએ. પણ અશોકભાઈ એક વાત ચોક્કસ હું અહીંયા થોડીક સ્પષ્ટ કરવી મને લાગે છે જરૂરી, એટલા માટે કરી રહ્યો છું કે ભાઈ ગુરુ ગમે એટલો બળવાનો હોય પણ તમારી કુંડળી પણ પનોતી ચાલતી હોય, તમારી કુંડળીના સૂર્ય ચંદ્ર ઉપર શનિ મહાદશા અંતરદશા ખરાબ ચાલતી હોય તો એની જવાબદારી આ શોમાંથી અમે તમારા માટે ન લઈ શકીએ. કારણ કે આ શો જનરલ શો છે, અહીં વ્યક્તિગત કુંડળીની કોઈ ચર્ચા થતી નથી. એટલે તમારી કુંડળી કોઈ વિશેષજ્ઞ હોય જ્યોતિષશાસ્ત્રનો તો એને બતાવી અને તમારે આગળ વધવું જોઈએ એવું મારું અંગતપણે માનવું છે. સાથે સાથે એ પણ કહીશ કે પહેલાં પણ કહ્યું હતું શેરબજારમાં રમનારાઓ માટે અમૃત ચક્ર નામનું એક ચક્ર આવે છે, એ પણ તમે તમારી ઓફિસમાં રાખો તો શેરબજારમાં મેં જોયું જેવા લોકો કમાતા હોય છે. તો આ બધી બાબતો, એના પરિમાણ, એના પરિણામ, એ બધું ધ્યાન રાખી અને પછી શેરબજારની અંદર તમે શું કરવું એ નક્કી કરી શકો છો. દરેક પોતાના હાલ ઉપર બેહાલ થતો હોય છે, કાં તો એના હાલ સુધી જતા હોય છે, એ પર્સનલ વ્યક્તિગત કુંડળી પર નિર્ભર કરતું હોય છે. આવો આગળની વાત સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, મીનના આ ગુરુની આપણે જો બીજી દેશના મુખ્ય જે બાબતો છે એમાં વાત કરીએ તો જે સોનું ચાંદી છે એ બી શેરબજાર પછી બી એક બહુ અગત્યની બાબત છે. લોકો સોનું ચાંદીમાં પણ ઇન્ટરેસ્ટ છે. મોરેવર કે ગુરુ છે, ગુરુની સાથે જે એનો જે એક પીળા કલર, પીળો કલર એનો અર્થ, તો પીળા કલરની જે બધી વસ્તુઓ છે, ખાસ ઘણી બધી બધી કે પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધી બધી બાબતો બહુ અગત્યની છે. તો એ બધી બાબતોમાં આ મીનનો ગુરુ કેવી અસર કરશે? સરસ મજાની વાત કરી કે પીળો રંગ ગુરુનો રંગ, એનો મતલબ એવો નથી ગુરુ પીળો હોય, ગુરુનો પીળીયો થયો એવું કહેવાય. તો પીળો રંગ અને ગુરુ, ગુરુનો પ્રિય રંગ પીળો છે, લકી કલર એનો પીળો છે.
પેલી વસ્તુઓમાં જેમાં અશોકભાઈ કીધું ભાઈ સરસવ છે, હળદર છે, પેટ્રોલ છે, સોનું છે, ઘણી બધી વસ્તુઓ પીળી હોય છે. તો આ પીળી વસ્તુઓનું જે ગુરુનું મીન રાશિનું ભ્રમણ છે એ શું ભ્રમણ છે પીળી વસ્તુઓ માટે ખાસ કરીને? એટલે સોનું જે ઘણી બધી આસમાને ઉડતું હોય એની જગ્યાએ આ ગુરુના કારણે તમને વાજબી ભાવે સોનું મળી રહેશે, વાજબી ભાવે હળદર મળી રહેશે, સરસવ મળી રહેશે, પેટ્રોલ મળી રહેશે. કંઈ હાઇક મને એવું દેખાતું નથી કે જેના કારણે તમારે ચિંતામાં પડી જવું જોઈએ, બીકોઝ ગુરુ ઇઝ લુકિંગ આફ્ટર ધ યલોઇશ ઓબ્જેક્ટ્સ, જે મોંઘી પણ હોઈ શકે સોનાની જેમ અને સરસવની જેમ સસ્તી પણ હોઈ શકે છે, પણ પીળો કલર મસ્તી લાવશે એ વાત નક્કી છે. પછી એ રાજકારણની વાત હોય તો પીળો ભગવો કલર બધો મિક્સ જ નહીં, એમાં પણ કંઈક મસ્તી આવશે. અને આ જે બધી વસ્તુ કીધી એની અંદર પણ કંઈક મસ્તી આવશે. તો પીળી વસ્તુના ભાવ વાજબી રહેશે, પીળી વસ્તુઓ લેશો તો તમને લાભ થશે. ધારો કે સોનું નહીં તમે મૂકી દીધું મીન રાશિના ગુરુમાં, તો એ મીન રાશિના 13 મહિનાના ગુરુ દરમિયાન જે સોનાનો ભાવ તમને કંઈક વળતર સારું આપી જાય, પણ વાજબી વળતર આપે. પેલું એ નહીં કે આપણે સોનાનું નામ પડે એટલે અંદરથી ધબકારા વધી જાય એવું બધું નહીં. એટલે એક વાત ચોક્કસ છે કે પીળી વસ્તુઓમાં લાભ લેવો હોય તો હળદર પહેલાં લાવીને હાથ પીળે કરી દો, તો એનાથી તમારે ચહેરાની સુંદરતા વધી જશે અને પવિત્રતામાં પણ વધારો થશે અને ગુરુના આશીર્વાદ પણ મળશે પીળી વસ્તુ. અને ગુરુની આ વાત થઈ, હવે બાકીના મુદ્દાઓ ઉપર પણ આપણે વિહંગાવલોકન સિંહાવલોકન કરીએ. બિલકુલ પંકજભાઈ, જો દેશના મુખ્ય મુદ્દામાં આપણે વાત કરીએ તો જે ધાર્મિક બાબતો છે એ બી ખૂબ જ અગત્યની બાબતો બને છે. અને મોરઓવર કે જે આપણે કેટલા ટાઈમથી જોઈ રહ્યા છે કે એની સાથે જે કુદરતી આપદાઓ, એક અનસર્ટેન વેધર હોય છે, જે આપણે જોયું છે કે ભૂકંપની બી શક્યતાઓ બની જાય છે, ગમે ત્યારે ગમે તે સ્ટ્રોંગ બની જતા હોય છે, તો આ બધી બાબતો એ કેટલી ગુરુ મીનના ગુરુમાં અસરમાં આવશે? તો ગુરુ એ ધર્મનો કારક છે, રાઈટ? ગુરુ આધ્યાત્મવાદ સાથે સંકળાયેલો છે, ધર્મ સાથે સંકળાયેલો છે. જ્યાં ધર્મ છે ત્યાં ગુરુ છે, જ્યાં ગુરુ છે ત્યાં ધર્મ છે. અધર્મીઓ માટે ગુરુ નથી, કારણ કે ધર્મના વડાઓ ગુરુ છે. અને ધર્મના જે વડાઓ જે ગુરુ હોય એવા કોઈ ગુરુ આ જગત ઉપર છે નહીં. તો ગુરુ અને ધર્મ, મીન રાશિમાં ગુરુનું ભ્રમણ ધર્મ માટે શુભ સંકેત આપે છે. મંદિરના દ્વાર ખુલ્લા થશે. અત્યારે ગભરામણમાં કહેવાય કે કેટલાક મંદિરો ભારતમાં સ્ટેટમાં દરવાજા એના ભગવાનના બંધ થઈ ગયા છે, ખુલી જશે, ધર્મ ધજાઓ લહેરાશે, ધર્મ યુદ્ધો બંધ થશે, જેને ક્રુઝેડ કહેવામાં આવે છે. ધર્મના નામે છેતરામણીઓ બંધ થશે, ધર્મની પાછળ આડંબર, ધર્મની પાછળ અહમ, ધર્મના નામે ધતી, ધર્મના નામે લોકોને ધર્માંધ બનાવવાની વાતો, એ વિચિત્ર પ્રકારના ધર્મને ગુરુ અટકાવશે અને સાચા અર્થમાં ધર્મનો તમને પરિચય કરાવશે આ મીનનો ગુરુ. મીનના ગુરુની અંદર એવું કહેવાય છે કે ભાઈ મીનનો ગુરુ એ સ્વગુરુ ગુરુ છે. ગુરુ અહીંયા ખૂબ જ સાનુકૂળ અનુકૂળ અને પ્રગતિના ઉન્નતિના પંથે લઈ જનારો હોય છે. તો આ ગુરુ ધર્મ માટે આધ્યાત્મવાદ માટે ખૂબ જ સારો, ધર્મનો જય જયકાર સુનિશ્ચિત છે, નક્કી છે, એમાં લેશ માત્ર શંકા નથી. બરોબર છે? બિલકુલ બિલકુલ. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે ખૂબ જ બ્રહ્માંડનો મહત્વનો જે ગુરુ કે જે 13 એપ્રિલ 2022 થી 21/4/2023 સુધી એ કુંભમાંથી મીનમાં ગોચર ભ્રમણ કરશે અને એની જે રાજકીય અસરો છે એની આર્થિક બાબતો ઉપર કે ધાર્મિક બાબતો ઉપર કે કુદરતી આપદાઓને લઈને જે દેશના મુખ્ય મુદ્દાઓ છે જે એની પર આપણે વાત કરી છે કે એમાં શું શું અસરો થશે અને કેવી અસરો થશે,
એની સાથે પંકજભાઈ બીજા પણ આપણે ઘણી બધી બાબતો છે, પણ અહીંયા કાર્યક્રમમાં સમયની મર્યાદા છે એટલે આપણે જે મુખ્ય બાબતો, જે ઇન્ટરેસ્ટ છે, આતુરતા છે કે રાશિઓ પર જે અસરો છે એની આવતા એપિસોડમાં આપણે ચોક્કસપણે ચર્ચા કરીશું. પરંતુ એક સમય છે તો સિપ ઓફ ટી પ્લે કાર્યક્રમ સમાપ્ત કરીએ. મિત્રો, મીન રાશિમાં ગુરુ આવે એટલે ગુરુ અતિ બળવાન બને, એનો મની મસલ પાવર જે કંઈ સમજો એ બધો વધી જતો હોય છે સામાન્ય ભાષાની અંદર. મીનના ગુરુ દરમિયાન જે જાતકો હળદરનો મેક્સિમમ ઉપયોગ કરશે, લાઈક હળદરનો લેપ કરવો, હળદરનો ચાંદલો કરવો, ખાવાની અંદર હળદરનો ઉપયોગ કરવો, એવા જાતકો માટે મીનનો ગુરુ ખૂબ ફળશે. એવા જાતકોને આર્થિક રીતે ખૂબ જ સદ્ધર બનાવશે એવું મારું માનવું છે. તો મારી આ ટીપને અનુસરજો અને સુખી થજો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.